અમદાવાદના સાયન્સ સિટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમા સોસાયટી ખાતે 7મા નોરતે દીવડાઓ દ્વારા મા કાલિકાનું મુખારવિંદ બનાવવામાં આવ્યું હતું। નવરાત્રીનો મહાપર્વ એટલે માં જગદંબાના સ્વરૂપની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ। નવ દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે ત્યારે 7મા નોરતે માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરાય છે। ત્યારે અમદાવાદના સાયન્સ સિટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમા સોસાયટી ખાતે 7મા નોરતે દીવડાઓ દ્વારા માં કાલિકાનું મુખારવિંદ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સોસાયટીની 30થી વધુ મહિલાઓએ સતત 2 દિવસની અથાગ તૈયારીઓ બાદ સતત 3 કલાકની મહેનતે 1508 ઝગમગતા દીવડાઓની આશે 15 ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યું હતું અને માતાજીની આરાધના કરી હતી। 1508 દીવાઓથી આખી કૃતિ સુંદર જોવા મળી હતી। દીવડાઓ સતત 2 થી 3 કલાક સુધી ઝળહળતા જોવા મળ્યા હતા। મનીષ બાળાશંકર દવે, અર્થ એરોમા સોસાયટીનો સભ્ય, જે અમારી નવરાત્રીનું આયોજન કર્યું છે, જેની અંદર આસો સુદ 7મના દિવસે જે નવરાત્રી હતી એના દિવસે અમે મહારંગોળીનું આયોજન કરેલું, જેમાં 1500 દીવડા સાથે સોસાયટીની દરેક મહિલાઓએ ભાગ લઈ અને બહુ જ સરસ મજાનું રંગોળી બનાવી, જે માતાજીનું મુખારવિંદ બનાવ્યું છે અને જે ખૂબ જ સરસ રીતે થયું છે આયોજન, દીવા પ્રગટાવી અને જેનો સમય અમારે સાંજે 4 વાગ્યાથી દરેક મહિલાઓ કાર્યાલયમાં લાગી ગઈ હતી અને જેને 7 વાગે પૂર્ણ કરી અને 8 વાગે આરતી કરી અને લગભગ 10:30 સુધી માખાજીનો મુખારવિંદ એકદમ સરસ ઝગમગતો રહ્યો હતો, જેની બહુ જ બધાને લાભ મળ્યો અને બહુ જ આનંદથી બધા સોસાયટીના સભ્યોએ, દરેક સભ્યોને બહુ જ આનંદથી અને માતાજીના ભક્તિમાં લીન થઈ અને બધાને જય જયકાર કર્યો। મણીલાલ, અર્થ એરોમા સોસાયટી, 16 સાયન્સ સિટી સર્કલ પાસે અમદાવાદ, અમારી માતાજીની મુખારવિંદ મૂર્તિ અમે જે દીવડાના રંગોળીથી બનાવેલ, જે 7મી તારીખ 21/3/2023 શનિવારના રોજ એનો બનાવવામાં સમય લાગેલ 4:30 થી 7 વાગ્યા સુધીનો, એમાં સહયોગ મળેલ મહિલાઓ 30 સંખ્યા અને બાળકોની 10 સંખ્યા સાથે અમે દીવડાની રંગોળી બનાવેલ અને 1508 દીવડાની રંગોળી બનાવેલ છે અને એનો સમય 4:30 થી 7 વાગ્યાનો લાગેલ છે અને દીવડા પ્રગટાવી અમે આરતીનો સમય દીવડાનો રંગોળીનો 9:30 થી 10 વાગ્યા સુધી રહેલ છે। ચાલો બોલો।